દિવ્ય ભાસ્કર સૌથી પહેલા તમારી સામે લઈને આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સંપૂર્ણ તસવીર. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સંપૂર્ણ પહેલી તસવીર સૌથી પહેલા દિવ્ય ભાસ્કરમાં. આ પહેલી તસવીર પોતાના વાચકો સુધી પહોંચાડવા માટે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર સતત 7 દિવસ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઇટ પર રહ્યા અને આપના સુધી લઈને આવ્યા સ્ટેચ્યુની સૌથી પહેલી સંપૂર્ણ તસવીર. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાનો અંદાજો દિવ્ય ભાસ્કરના આ ખાસ અહેવાલ પરથી સમજી શકાય છે. દિવ્ય ભાસ્કરના અહેવાલના મતે વિશ્વની 7 અજાયબીમાં સામેલ 73 મીટર ઊંચાઈવાળા તાજમહેલ કરતા પણ 2.5 ગણી ઊંચી 137 ફૂટ ઊંચાઈ ધરાવતા ઇન્ડિયા ગેટ કરતા 5 ફૂટ વધારે સરદાર સાહેબના ખભા, 7 માળની ઇમારત જેટલો 70 ફૂટ ઊંચો ચહેરો, જયપુરના પ્રસિદ્ધ હવામહેલની ઊંચાઈ કરતા 15 મીટર ઊંચા એટલે કે 70 ફૂટ ઊંચા હાથ, 85 ફૂટ ઊંચા ગેટ વે ઓફ ઇન્ડિયા કરતા ઊંચા સરદાર સાહેબના પગ, માણસના કદથી ઊંચા હોઠ, આંખો અને તેમના જેકેટના બટન, લાલ કિલ્લાથી માત્ર 23 ફૂટ નાનું 85 ફૂટનું પ્લેટફોર્મ. આ પ્રતિમા જાણીતા શિલ્પકાર રામ સુતાર અને તેમના દીકરા અનિલ સુતારે ડિઝાઇન કરી છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે ચીનને બુદ્ધની પ્રતિમા બનાવવામાં મહારત હોવાથી તેઓએ સરદારની પ્રતિમા પણ બુદ્ધ જેવી બનાવી નાખી હતી. ત્યારબાદ તેમના સૂચન મુજબ તેમાં બદલાવ કરવામાં આવ્યા. પ્રતિમાના બંને પગમાં લાગેલી લિફ્ટ મારફતે 35 સેકન્ડમાં તમે સરદારના દિલ સુધી એટલે કે 153 મીટરે પહોંચી જશો. ત્યાંની ગેલેરીમાંથી 7 પુડા વિંધ્યાચલ પર્વતમાળા, 256 કિલોમીટર લાંબો સરદાર સરોવર, 12 કિલોમીટર લાંબા ગરુડેશ્વર જળાશય જોઈ શકાશે. 20,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સંકુલમાં સ્મરણાંજલિ ઉદ્યાન, હોટેલ અને કન્વેન્શન સેન્ટર પણ બનશે. અંડર વોટર એક્વેરિયમ, શ્રેષ્ઠ ભારત ભવન, 3-સ્ટાર હોટેલ અને ફેરી સર્વિસ આકર્ષણનું કેન્દ્ર બનશે. સરદાર એકતાનું પ્રતીક છે. આ પ્રતિમા પણ આખા વિશ્વમાં એકતાનો સંદેશ આપે છે. સરદાર તમને ઘણી ખમ્મા.